અમારી એક પોરબંદર, આ સૌથી પોરબંદરનું મેળા મેદાન મોટું મેદાન છે. વરસાદની સિઝનમાં અવારનવાર એટલો પાણી ભરાવો થાય છે કે એનો નિકાલ માટે કોઈ ગટર કે પાઇપલાઇનની વ્યવસ્થા નથી. અને રમતગમત સાંસ્કૃતિક કાર્ય માટે એક જ સ્થળ છે, આજુબાજુ રહેણાંક વિસ્તાર છે. ને પાણીનો વધારો ટાઈમ રહેવાથી મચ્છર એવા જીવજંતુનો ઉપદ્રવ થાય છે, જેના માટે રોગ ફેલાવાનો પણ ભીતિ રહે છે. આ ગ્રાઉન્ડના વિકાસ માટે મેં 5-6 વર્ષથી આ રજૂઆત કરું છું. અન્ય સંસ્થાઓ દ્વારા પણ રજૂઆત થાય છે કે આ મેદાન એક સરસ સારું બની શકે ને પાણીનો જરાક 10 ઇંચ કે 5 ઇંચ કે જે પણ વર્ષ 1 કલાક પણ પડે તો તરત પાણી આ તળાવ જેવું ભરાઈ જાય છે. આ માટે પાણીનો નિકાલ તરત થવો જોઈએ, રોગથી બચી શકીએ. તદુપરાંત એક જ મેદાન છે રમતગમત માટે કે જેમાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, રમતગમતનું આયોજન થાય. કોરોના વાયરસને કારણે આ રમતગમત અમારા સિનિયર સિટીઝનની બંધ રહી. આ બાબત મેં કમિશનર ગાંધીનગર લખીને આપેલું, તેનો તરત 8 તારીખે જવાબ આપ્યો કે આ રમતગમતની હવે કોરોનાની શરૂઆત થઈ જશે અને આ તમારે ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. આ બાબત અમારે પ્રેક્ટિસ કરવા ક્યાં જવું? અમારે અવારનવાર રાજ્યમાં તરફથી જાય કે નેશનલ જાય તો અમારે અહીં પ્રેક્ટિસ કરવાનો એક જ ગ્રાઉન્ડ કે ભાઈ અહીં પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસ કરતું પાણી ભરાયેલ છે, પ્રેક્ટિસ થઈ જાય. આ માટે ખાસ વિનંતી છે. આ બાબત મેં રજૂઆત શ્રીમાન રમેશભાઈ ઝડુક સાહેબને, રામભાઈ મોકરિયા સાહેબને ફોન દ્વારા, તથા હવે બાબુભાઈ મોકરિયા સાહેબને વિનંતી છે કે આ બાબત થોડો ઇન્ટરેસ્ટ લઈ આ દિવાલ ઊંચી બનાવી એક સારું ગાર્ડન બને. વિકાસના કામો ઘણા થાય છે પણ રમતગમત અને સ્વાસ્થ્ય માટે થઈને એક ગ્રાઉન્ડ સારું હોવું જોઈએ, જેથી કરીને બધા સ્વચ્છ જીવન જીવી શકીએ. આભાર.